ભારી વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકનું ધોવાણ. ઉપલેટાથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદને કારણે મોજ ડેમ, ભાદર ડેમ અને બેણુ ડેમ ઓવરફ્લો થયા હતા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરના પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. હાલમાં પૂરના પાણી ઓસરી ગયા છે ત્યારે ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. ખેતરોમાં ઉભો પાક નષ્ટ થઈ ચૂક્યો છે ત્યારે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે. પણ વરસાદ 13 તારીખે આવી, નુકસાન બહુ થઈ છે અને મોજ નદીના પાણીને આવ્યાને કારણે તો હાવ બધી સહેલ પડી ગઈ ઠીકોઠી. ઓયડીમાં ગરી ગયું 3-3 ફૂટ. કપાસ બપાસ બધે ફેલ, માંડવીને નુકસાની, એયડાને નુકસાની, કપાસને નુકસાની, બધું ફેલ જ છે. કોઈનું ખેતર વળી સારાંગર ઊંસું હોય તો કાંઈક આવે, બાકી નકર કાંઈ આવે એમ જ નથી. અને મોજ નદીના પાણી ભાદરમાં આવે ને ભાદર છલીને 10-10, 12-12 ફૂટ પાણી ખેતરમાં ભરાણા હતા અને ત્યાં પાક બધો નિષ્ફળ ગયેલ છે. સરકારને સર્વે કરવા વિનંતી. મગફળી છે, એરંડા છે, કપાસ છે, સોયાબીન છે વગેરે પાક. આ પાણી બધા ભાદર નદી છેલી મોજ ડેમનો ડેમ ભરાણો એક આરે બધું પાણી આવી પડ્યું. એને હિસાબે વરસાદ 12-13-15 ઇંચ આજુબાજુ. ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિથી ઉપલેટા તાલુકાની અંદર આવતી નદીઓ ભાદર, મોજ અને વેણુની નદીની પાણીમાં આવેલા ભારે પૂરને કારણે ખેડૂતોના ખેતરોના જમીનોમાં બહુ મોટું ધોવાણ થયું છે અને એ નુકસાન ભરપાઈ ન કરી શકે એટલી હદનું નુકસાન છે. બીજું, છેલ્લા 31 તારીખથી સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોના કપાસના પાકને, દિવેલાના પાકને, બીજા કઠોળના પાકને અને ઘાસચારાના પાકને પણ બહુ મોટું નુકસાન થયું છે અને સતત વરસાદને કારણે એ બળી ગયા છે. ત્યારે હું સરકાર સમક્ષ અમે માંગ કરીએ છીએ કે રાજ્ય સરકાર આ ખેડૂતોને થયેલી નુકસાની, જમીન નુકસાની અને પાક નુકસાની માટે સહાય પેકેજ જાહેર કરે અને ખેડૂતોને જે જમીનો ધોવાણી છે એને SDRFની યોજના તળે એમાં એને મદદ કરવામાં આવે તો જ ખેડૂતો બચી શકે. નહીંતર રવિ પાકનું વાવેતર કરવું પણ ખેડૂતો માટે મુશ્કેલ છે. ખેડૂતોની રોજીરોટી જૂટવાની છે. સરકાર સંવેદનાથી વિચારે અને સંવેદનાથી વિચારી અને આ ખેડૂતોને ન્યાય મળે એના માટે કામગીરી કરવી જોઈએ અને એના માટેનું તાત્કાલિક સર્વે કરવું જોઈએ. હજી સર્વેની કોઈ કામગીરી શરૂ થઈ નથી ત્યારે સર્વે કરવા માટેની પણ અમે માંગ કરી છે, આવેદનપત્રો આપી અને ઉપરોક્ત માગણીઓ અમે કરી છે અને આ માગણીઓ સરકાર નહીં સ્વીકારે તો અમે ખેડૂતો આવનારા સમયમાં આંદોલન પણ કરવું પડે. કારણ કે ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય અને મુશ્કેલ ભરી સ્થિતિ છે. ત્યારે સરકારે ગંભીરતાથી આ મુદ્દાને લેવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.